હેલો, ગુડ મોર્નિંગ. આપણે પહેલા પ્રેક્ટિકલમાં સીઆરઓની મદદથી વોલ્ટેજની ગણતરી કરવી, બરોબર, એના વિશે આજે અભ્યાસ કરીશું. તો મેં અહીંયા ઇનપુટ સપ્લાય આપેલો છે, રેઝિસ્ટન્સ 100 ઓહમ છે, અને વી ઇન ઇનપુટ વોલ્ટેજ અને આઉટપુટ વોલ્ટેજ માપવા માટે અહીંયા વોલ્ટમીટર જોડેલા છે. આ રીતની મારે સર્કિટની ગોઠવણી થઈ જાય પછી પેરેલલમાં આ રીતે એક સીઆરઓ જોડી દઈશ કે જેના અક્રોસના વોલ્ટેજ કેટલા છે એ મને બતાવશે અને એનું વેવફોર્મ પણ મને બતાવશે. તો હું જ્યારે અહીંયા રન કરીશ આ રીતે મને સીઆરઓ નું રીડિંગ બતાવશે. સીઆરઓની અંદર આ રીતે તમે જોશો તો ઘણા બધા ચોરસ ડિવિઝન હશે, ચોરસ ડિવિઝન હશે, અને બે ચેનલ હશે, ચેનલ એ અને ચેનલ બી, જે અહીંયા બતાવેલી છે, ચેનલ એ અને ચેનલ બી. જ્યારે હું આ સર્કિટ રન કરું છું ત્યારે મને આ રીતનું આઉટપુટ મળે છે, એટલે કે આ રીતનું મને વેવફોર્મ મળે છે સીઆરઓમાં. તો આ વેવફોર્મ ઉપરથી મારે કઈ રીતે વોલ્ટેજ અને ફ્રીક્વન્સી નક્કી થાય એના વિશે આપણે જોઈશું. તો સૌથી પહેલા અહીંયા નીચે જોઈએ તો અહીંયા મેં ટાઈમ બે સ્કેલ છે એ 2 મિલિસેકન્ડ પ્રતિ ડિવિઝન સિલેક્ટ કરેલો છે, એટલે કે મારો જે ટાઈમ છે એ એક્સ અક્ષ ઉપર હશે અને એમાં જે આ એક ડિવિઝન છે એની વેલ્યુ છે એ 2 મિલિસેકન્ડ પ્રતિ ડિવિઝન છે જે મેં સેટ કરેલી છે. બીજું આ ચેનલ એ છે કે જે 100 વોલ્ટ પ્રતિ ડિવિઝન મેં સિલેક્ટ કરેલી છે. ટૂંકમાં આ જે છે આ ડિવિઝન ઉપર જોશું તો એ એક ડિવિઝનની કિંમત છે 100 વોલ્ટ. તો જ્યારે હું સર્કિટ રન કરું અને લોડનો જે આઉટપુટ છે આ રીતે સીઆરઓને આપીશ ત્યારે મને આ રીતનું વેવફોર્મ મળશે. અને હવે મારે આ વેવફોર્મ ઉપરથી ટોટલ વોલ્ટેજ અને કરંટની ગણતરી કરવાની છે. ઓકે, આ જે દરેક સેક્શન છે એની અંદર તમે જોશો તો એપ્રોક્સિમેટ 8 થી 9 ડોટ છે, બરોબર. તો આપણે એ રીતે જોશું કે આ જે લાસ્ટ છે એની અંદર કેટલા ડોટ્સ આવે છે જેથી એટલું આપણે એક્યુરસી વધુ મળે. હવે હું વેવફોર્મનો આ અડધી સાયકલ જોઈશ તો અડધી સાયકલની અંદર 1, 2, 3 અને અહીંયા 2 થી 3 ડોટ્સ જેવા ડોટ્સને આ સાયકલ કવર કરે છે, એટલે કે આ જે મેક્સિમમ વેલ્યુ છે એ મારે જોઈતી હોય તો આ જે આખું ડિવિઝન છે ઉપરનું ચોથું એના 25% ભાગ આ કવર કરે છે. તો એક ડિવિઝનના કેટલા વોલ્ટેજ છે? 100. તો 100, બીજા ડિવિઝનના 100 એટલે 200, ત્રીજા ડિવિઝનના 100 એટલે 300 અને આ ચોથો ભાગ લઈએ 100 નો ચોથો ભાગ એટલે 25. તો એપ્રોક્સિમેટ આ જે વેવફોર્મ છે એની વેલ્યુ મને કેટલી મળશે? 25, 325. તો મેં વોલ્ટેજ પ્રતિ ડિવિઝન કેટલા છે? 100. તો આપણે સીઆરઓ ની અંદર પ્રતિ ડિવિઝન છે એ 100 વોલ્ટ રાખ્યા છે, એટલે એક ડિવિઝનના 100 વોલ્ટ છે. તો મારું વેવફોર્મ છે કેટલા ડિવિઝન રોકે છે? 3 આખા અને ચોથું ડિવિઝન છે એ 25. તો મારા મેક્સિમમ વોલ્ટેજની વેલ્યુ શું થઈ? 325. ઓકે, તો આ રીતે હું કહી શકું છું કે સીઆરઓની મદદથી આપણે જે આઉટપુટ વોલ્ટેજ મળે છે એની આપણે વેલ્યુ માપી શકીએ. હવે આપણે ફ્રીક્વન્સી કઈ રીતે માપશું? તો કે ફ્રીક્વન્સી માપવા માટે અહીંયા આપણે ટાઈમ બેઝ આપેલો છે, ટાઈમ બેઝ સ્કેલ, એમાં 2 મિલી વોલ્ટ પ્રતિ ડિવિઝન, 2 મિલી સેકન્ડ પ્રતિ ડિવિઝન, એટલે કે આ જે એક્સ અક્ષ છે એના ઉપર આપણે ટાઈમ માપવાનો છે. આ એક ડિવિઝન છે એનો ટાઈમ કેટલો છે? 2 મિલિસેકન્ડ. તો અહીંયા ડિવિઝન કેટલા રોકાયેલા છે એક સાયકલ દ્વારા? આ જે સંપૂર્ણ જે સાયકલ છે પોઝિટિવ, 0 અને નેગેટિવ, બરોબર. આ ભાગ પોઝિટિવ છે, આ નીચેનો ભાગ નેગેટિવ છે અને અહીંયા 0 થાય છે, પોઝિટિવ, 0 અને નેગેટિવ.
અને 0 થી ચાલુ થઈને નેગેટિવ થઈને ફરી 0 થાય એને એક સાયકલ કહેવાય. એક સાયકલ પૂર્ણ કરવા માટેનો જે ટાઈમ હોય એને આપણે કેપિટલ ટી દ્વારા દર્શાવીએ છીએ. તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે? આ એક આખી સાયકલ પૂરો કરવાનો સમય કેપિટલ ટી દ્વારા દર્શાવવાનો છે. તો એક ડિવિઝન છે એની કિંમત 2 મિલીવોલ્ટ પ્રતિ ડિવિઝન છે. તો અહીંયા કેટલા ડિવિઝન રોકાયેલા છે તમે ગણશો તો અહીંયા ટોટલ 10 ડિવિઝન રોકાયેલા છે. ઓકે, તો હું હવે અહીંયા 10 ડિવિઝન ઇન્ટુ 2 કરીશ એટલે 20 મળશે. આ 20 છે એ કેમાં મળશે? મિલી સેકન્ડમાં. કેમ કે તો મિલી સેકન્ડ એટલે 10⁻³ છે, એનો મતલબ થાય 10⁻³ એટલે શું થાય? 1000. તો 0.02 ટોટલ ટાઈમ કેટલો થયો? 0.02 સેકન્ડ. ઓકે, તો આ પોઈન્ટ થી આ પોઈન્ટ સુધીનો કુલ ટાઈમ કેટલો મળશે મને? 0.02 સેકન્ડ. એ મારો ટોટલ ટાઈમ થયો. આપણે ખ્યાલ છે કે ફ્રીક્વન્સી આપણે શોધવી હોય તો 1/T, એટલે કે જે આ ટોટલ ટાઈમ આપણે મળ્યો 0.02, એને 1 થી ભાગીએ તો આપણે આને ફ્રીક્વન્સી મળી જાય. કેમ કે જે ટાઈમ છે એ ફ્રીક્વન્સીના વ્યસ્ત પ્રમાણમાં છે. જો ફ્રીક્વન્સી શોધવી હોય તો 1/ ટાઈમ કરવો પડે. તો આપણે અહીંયા ગણતરી કરશું, 1/0.02. તો જે મારે આ ફ્રીક્વન્સી છે એ મને મળશે 50. તો આ રીતે હું સીઆરઓની મદદથી ફ્રીક્વન્સી અને વોલ્ટેજની વેલ્યુ શોધી શકું છું. અહીંયા મેં 2 મીટર પણ જોડેલા છે ઇન અને આઉટ માટેના. અહીંયા આપણે મીટર છે એ રીડિંગ ડિજિટમાં નહીં બતાવે જેમ તમને સ્ટુડિયોમાં બતાવે છે, પણ આપણે વેવફોર્મના ફોર્મમાં જોઈ શકશું. ઓકે, તો એ આપણે ચેક કરીએ કઈ રીતે બતાવશે. તો આ વી ઇનપુટના વેવફોર્મ છે ને આ આઉટપુટના છે. આપણે લોડ અને સપ્લાય બંને પેરેલલમાં છે એટલે બંનેના વેવફોર્મ છે એ આપણે એકદમ સરખા મળશે. બરોબર, કેમ કે બંને પેરેલલમાં જ જોડેલા છે. તમે જે અહીંયા સર્કિટ જોશો તો અહીં આ જે પોઈન્ટ છે વોલ્ટેજનો ઉપર અને નીચેનો બંને છે એ પેરેલલમાં છે, સપ્લાય અને લોડ. એટલે જે પણ વોલ્ટેજ તમને મળશે એ પેરેલલમાં સરખા મળશે. તો અહીં તમે જોઈ શકો છો કે 200 થી 400 ની બરોબર એક્ઝેક્ટ વચ્ચેથી સેજ ઉપર તમને આ વેવફોર્મ મળે છે. એટલે કે આપણે વેવફોર્મથી અંદાજ લગાવી શકીએ કે 300 ની આસપાસ આપણા વોલ્ટેજ હશે, કે જે આપણે જાણીએ છીએ કે 325 સમથિંગ છે. બીજું તમે અહીં જોઈ શકો છો કે એક સાયકલ અહીંયા પૂરી થાય, બરોબર, તો એનો ટાઈમ છે 0.02 છે. તો આ રીતે આપણે વોલ્ટેજની વેલ્યુ વેવફોર્મની મેક્સિમમ વેલ્યુ તમે નક્કી કરી શકો છો વેવફોર્મ જોઈને. અહીંયા બાજુમાં તમને આપેલું છે અને નીચે છે તમે ટાઈમ ટી ની વેલ્યુ નક્કી કરી શકો છો જે અહીંયા ટાઈમ લખેલો છે કે આ એક સાયકલ પૂર્ણ કરવા માટેનો ટાઈમ શું છે, તો કે 0.02 સેકન્ડ. અને આ ટાઈમને તમે 1/T કરશો એટલે તમને ફ્રીક્વન્સી મળશે કે આ એક સેકન્ડની અંદર કેટલા વેવફોર્મ પાસ થશે. અહીંયા આપણે જોશું તો 0.024, 0.08 અને 0.1 સુધીના વેવફોર્મ જ બતાવેલા છે. 0.1 સેકન્ડ સુધીના, 1 સેકન્ડ સુધીના નથી પણ 0.1 સુધીના. તો 0.1 સેકન્ડમાં 1, 2, 3, 4, 5, બરોબર, 5 વેવફોર્મ પૂરા થાય છે, 5 સાયકલ પૂરી થઈ છે 0.1 સેકન્ડની અંદર. તો આ વેવફોર્મ જોઈને પણ તમે ફ્રીક્વન્સી મેળવી શકો છો. અને આ એક સાયકલ પૂરી કરવાનો જે ટાઈમ છે 0.02 સેકન્ડ એ આપણો ટાઈમ પીરિયડ ટી છે. 1/0.02 કરશું એટલે આપણે 50 મળશે. તો આ રીતે આપણે સીઆરઓની મદદથી વોલ્ટેજ અને ફ્રીક્વન્સી કાઉન્ટ કરી શકીએ છીએ. અહીંયા જે મેં વોલ્ટમીટર જોડેલા છે એ આઈડિયલ છે, પણ જ્યારે આપણે પ્રેક્ટિકલી
લેબમાં